પ્રણામ અને જય જિનેન્દ્ર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશભાઈ શાહ ફાઉન્ડેશન સુરત જૈન યુવક મંડળ વતી પર્યુષણ વ્યાખ્યાનમાળા આપણી ચોથી ઋતુનો આજનો આ છેલ્લો દિવસ છે અને આપણી સાથે પદ્મશ્રી ડૉક્ટર કુમાર પાળ દેસાઈ સાહેબ જોડાઈ ચૂક્યા છે. માન્ય ભદ્રેશભાઈને વિનંતી કરીશું કે આપ પરિવાર અને ફાઉન્ડેશન વતી સૌનું સ્વાગત કરો, નવકાર મંત્રથી આપ આરંભ કરો. જય જિનેન્દ્ર. ભદ્રેશભાઈ. મિત્રો અને વડીલો, આજની આ ચોથી પર્યુષણ વ્યાખ્યાનમાળા સુરતમાં આપ સર્વેનું હાર્દિક ઉષ્માભર્યું સ્વાગત છે. આપણે શરૂઆત કરીશું નવકાર મંત્રથી. આપણી વચ્ચે કુમારપાળભાઈ જોડાઈ ગયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે. ॐ नमो हरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयरियाणम् ॐ नमो वजायाणम् नमो लोए शवशाहूणम् एषो पञ्चन मुक्कारो शौव पावपणाशणो मङ्गलानञ्च सौवेशिं पडमं ह वै मङ्गलम् ॐ नमो हरिहन्ताण. મિત્રો, વડીલો અને ખાસ તો પ્રબુદ્ધ પદ્મશ્રી વડીલ મુરબ્બી ડોક્ટર શ્રી કુમારપાળભાઈ દેસાઈ, કે જેઓ આપણે વચ્ચે અમદાવાદથી છે, આપ સર્વેનું આજની આ પર્યુષણ વ્યાખ્યાન માળાના ચોથા ચરણના છેલ્લા દિવસનો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપ જાણો છો તેમ અમે છેલ્લા 4 વર્ષથી સતત આ પ્રયત્ન કરી રહ્યા છીએ અને કોરોના કાળથી શરૂ થયેલી આ ઝૂમ પર્યુષણ વ્યાખ્યાન માળા અત્યારે હજુ ઝૂમ પર જ ચાલે છે. અમારી કોશિશ છે કે અમે એને આજે ચર્ચા કરવાના છે ઇન્ટરેક્શન સેશનમાં 10 વાગ્યા પછી, કે એને હવે ઓનલાઈન લઈ રાખવી કે ઓફલાઈન કરવી. કારણ કે અમને એવું લાગતું જાય છે કે ઓફલાઈનમાં, અરે ઓનલાઈનમાં ધીમે ધીમે રસ ઓછો થતો જાય છે, છતાં એ બાબતે શું કરવું એ અમે વિચારણા આપની વચ્ચે, આપ બધાની વચ્ચે પણ કરવાના છે. અમારી મિટિંગોમાં તો કરીએ જ છીએ અમે, પણ છતાં આજે એક ઇન્ટરસેક્શન સેક્શનમાં, એ ઉપરાંત ઇન્ટરેક્શન સેક્શનમાં આપણે વધારે વિસ્તૃત વિચારણા કરવાના છે જૈન ધર્મ, સાંપ્રત જૈન ધર્મ, સમસ્યાઓ અને સમાધાન. એ સમાધાનને માટે આપણી વચ્ચે નંદી ઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય ભગવંત નંદી ઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ આજે આવવાના છે, એ આઈ મીન ઝૂમમાં જોડાવવાના છે. એમના દ્વારા સાથે સાથે આજે આપણી જોડે જોડાઈ રહ્યા છે 3 વાઇસ ચાન્સેલર સાહેબો, શ્રી કિશોરસિંહ એન ચાવડા, કે જેઓ અત્યારે વર્તમાનના વાઇસ ચાન્સેલર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાઉથ ગુજરાત, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે. શ્રી પ્રેમ શારદા, કે જેઓએ યશસ્વીપણે 2 ટર્મ પૂરી કરી છે આ અગાઉ. એવી જ રીતે શ્રી શિવેન્દ્ર ગુપ્તાજી, કે જેઓ અત્યારે તો કેનેડા છે, એટલે કદાચ સમયની અનુકૂળતા હશે તો તેઓ પણ આપણી વચ્ચે જોડાશે, એમ 3 વાઇસ ચાન્સેલર સાહેબો આજે જોડાવાની શક્યતા છે. આ ઉપરાંત સરગમના છાંયડોના શ્રી ભરતભાઈ, શ્રી ભાનુકાકા, અઠવા લાઇન્સ જૈન સંઘના શ્રી ચિનુકાકા, દિલીપભાઈ મહેતા અને અનેક મહાનુભાવો પોતપોતાની અનુકૂળતા મુજબ તેઓ જોડાવાના છે. મેં એમને બધાને
અમારે વાત થઈ છે તે મુજબ તેઓ આ ઇન્ટરેક્શન સેક્શનની અંદર ખાસ ભાગ લેવા માગે છે, એટલે એઓ પણ પધારશે. ઘણા એ કહ્યું છે કે તેઓ પહેલેથી જોડાશે. લેટ્સ હોપ કે તેઓ જલ્દીથી આપણી વચ્ચે જોડાય. સુરતની કંઈક તાસીર જ એવી છે કે સુરતની અંદર બધી વસ્તુઓ 5 થી 4.5 કલાક સુધી લેટ ચાલતી હોય છે, એટલે ઘણીવાર એ તકલીફ પડતી હોય છે, પણ મને 100% ખાતરી છે કે તેઓ બધા જોડાઈ જશે. આપ જાણો છો તેવી રીતે છેલ્લા 29 વર્ષથી સતત અમે ધ સુપર સ્પીકર, ધ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ, છેલ્લા 4 વર્ષથી જૈન સુપર સ્પીકર એન્ડ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ, આ જૈન પર્યુષણ વ્યાખ્યાનમાળા, તેવી રીતે ગોપીપુરા હેરિટેજ વોક, તેવી રીતે એક એનિમલ હોસ્પિટલનું સંચાલન કરી રહ્યા છીએ. અને મારા પરમ પૂજ્ય માતૃશ્રી અને પિતૃશ્રીના નામ ઉપર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. 2 સ્કૂલો, એક પ્રાથમિક શાળા તેમજ એક સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ પણ અમે એની સાથે સંલગ્ન છીએ અને એનું સંચાલન પણ કરી રહ્યા છીએ. ખાસ તો આ સિવાય મને લાગે છે કે બીજી વધુ વાતો કર્યા વિના આપણે, મારે કુમારપાળભાઈ શ્રીને માઇક આપવું છે ઝડપથી, પરંતુ એમનો ટૂંકો પરિચય, મને લાગે છે ત્યાં સુધી કુમારપાળભાઈનો બહુ લાંબો પરિચય આપવાની જરૂર નથી. કુમારપાળભાઈ, સૌથી પહેલા તો માણસ તરીકે મને એમને આજે ખાસ વાત કરવી છે કે હું અને કુમારપાળભાઈ રૂબરૂ ક્યારેય મળ્યા નથી. મેં એમને જોયા છે જરૂર સ્ટેજ ઉપર, પણ રૂબરૂ મળ્યા નથી અમે. તો પણ છેલ્લી 4-4 વ્યાખ્યાનમાળાઓથી માત્ર ફોન પર અતિ સરળતાથી, અતિ એકદમ સ્વાભાવિક સહજતાથી જો એ મારું આમંત્રણ સ્વીકારી અને આ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કેટલા માણસો જોડાશે, કેમ જોડાશે, ક્યારે જોડાશે, એવી કોઈ પણ પ્રકારની પૃચ્છા કર્યા વિના એઓએ જે સરળતાથી, કારણ કે એમનું વ્યક્તિત્વ અધરવાઇઝ કેટલું મોટું, કેટલું વિશાળ, કેટલું મહાન છે, તેવી વ્યક્તિને માટે જે આપણને 500 પ્રશ્ન પૂછે તેને બદલે એક પણ પ્રશ્ન પૂછ્યા વિના તેઓ દર વર્ષે, આ વર્ષે તો નાદુરસ્ત તબિયત હોવા છતાં, ખરેખર એમની તબિયત એટલી સારી નથી, છતાં પણ તેઓ આપણી વચ્ચે આજે બહુ સરળતાથી, મેં બીજી વાર જ્યારે પૂછ્યું ત્યારે એમણે આવવા સ્વીકાર્યું છે. અને દર વર્ષે તેઓ પહેલે દિવસે આવે છે, પરંતુ નાદુરસ્ત તબિયત હતી તેથી આ વર્ષે તેઓએ છેલ્લે દિવસે આવવાનું સ્વીકાર્યું, અને એ મારે મન વધારે અગત્યનું અને મહત્વનું હતું. ખરેખર તેઓ કોઈ પણ જાતના પરિચય વિના પણ મુઠ્ઠી ઊંચેરા માનવી છે. આમ તો એવો પદ્મશ્રી છે જેને રાષ્ટ્રનો સૌથી ઊંચા ખિતાબની શૃંખલામાંનો એક એવા પદ્મશ્રી છે, એટલે બાકીના બધા તો એ છત્રીની હેઠળ આવી જાય છે. પરંતુ હમણાં જ એમનો એઓને અહિંસા એવોર્ડ બ્રિટનમાં આપવામાં આવ્યો છે. બ્રિટનની પાર્લામેન્ટમાં એમને અહિંસા એપોર્ડ આપવામાં આવ્યો છે, કે જે દલાઈ લામા કક્ષાની વ્યક્તિઓને જે એવોર્ડ આપવામાં આવે તેવો એવોર્ડ આપવામાં આવ્યો છે. બાકી આમ તો એવોર્ડોની કોઈ એમની પાસે નવાઈ નથી. ઘણા બધા એવોર્ડો એમને મળ્યા છે, ઘણા બધા પુસ્તક એવોએ લખ્યા છે, અને ખાસ કરીને જે ઈંટ અને ઇમારત ગુજરાત સમાચારમાં છેલ્લા કદાચ 50-60 વર્ષથી આવી રહી છે, તે શરૂઆતમાં એમના પિતાશ્રી જેઓ જય ભિક્ખુના નામે જાણીતા, તખલ્લુસના નામે, ઉપનામના નામે જાણીતા હતા, તેઓ લખતા હતા 15-20 વર્ષ. તો ત્યાર પછી સતત જો કોઈએ, જો કોઈ કોલમ આટલી લાંબી લખી હોય અને જો કોઈ કોલમ ચાલી હોય તો એ ઈંટ અને ઇમારત છે, અને તેના શિલ્પી છે, તેના રચયિતા છે, તેના લેખક છે શ્રી કુમારપાળભાઈ દેસાઈ. મને લાગે છે આનાથી વિશેષ પરિચય કોઈ ન હોઈ શકે. તેઓ આપણા ગુજરાતી વિશ્વકોશ, જૈન વિશ્વકોશ સાથે જોડાયેલા છે. કંઈક કેટલીય પ્રવૃત્તિના તેઓ પ્રણેતા છે. એમને એમને માટે તો કદાચ આપણે એવું આખું એક સેશન રાખીએ તો તે પણ ઓછું છે, એવા શ્રી કુમારપાળભાઈ આપની વચ્ચે છે. આ બધા પ્રવચનો
અત્યારે જે પણ જોવાતા હોય તે, પણ આપણે જે યુટ્યુબ પર છે, આ જે વખતની વાત કરું તો ઓછામાં ઓછા અત્યારે આ આ જે 15મું પ્રવચન હશે, 15મું ને 16મું, પણ મોટે ભાગના પ્રવચનો 500થી વધારે લોકો સાંભળી ચૂક્યા છે યુટ્યુબ ઉપર આ વર્ષના. ગયે વર્ષના પ્રવચનોની વાત કરું તો હજારોથી લઈને લાખો સુધી લોકોએ એને સાંભળ્યા છે. એક પ્રવચન ધન્ય જીવનને લોકોએ, લાખો લોકોએ સાંભળ્યું છે, અને આ અમારે મન બહુ મોટી મૂડી છે. જ્યારે પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે નરેન્દ્ર મોદી સાહેબ કે બીજા કોઈ પણ, ત્યારે તો 5-25 પત્રકારો જ સામે હાજર હોય છે, પરંતુ એ અવાજ, એ વાત સમગ્ર દેશ સુધી પહોંચતી હોય છે. તેવી રીતે અમે એવું માનીએ છીએ કે અમારી આ વ્યાખ્યાનમાલા એ આખી જિંદગીભર વર્ષો સુધી યુટ્યુબ પરથી લોકો માણતા રહે છે, અને અમે એને માટે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ. આપ પણ પ્રયત્ન કરતા રહેજો. આપણી વચ્ચે જે મુઠ્ઠી ઉંચેરા માનવી શ્રી કુમારપાળભાઈ દેસાઈ આપણી વચ્ચે આજે હાજર છે, એમને પણ હું ફરી એકવાર અભિવાદન કરી, એમનું ઉષ્માભર્યું સ્વાગત કરી, અને આપણે શરૂઆત કરીએ તે પહેલા આજના બીજા જે વક્તા છે તે છે બિંદુબેન કચરા, કે જેઓ પણ 77 વર્ષની ઉંમરે આજે આપણી વચ્ચે. વર્તમાનમાં વર્ધમાનની વધારે જરૂરત છે એ વિષય લઈને આવી રહ્યા છે. એઓનું અડધો કલાકના વક્તવ્ય બાદ આપણે છેલ્લો અડધો કલાક, આજે ઓછામાં ઓછો છેલ્લો અડધો કલાક આપણે ઇન્ટરેક્શન સેક્શન 10 થી 10:30 કે 10:45 સુધી કે 11 સુધી આપણે ઇન્ટરેક્શન સેશન ચલાવીશું, અને એ ઇન્ટરેક્શન સેશનની અંદર આપણે આ પર્યુષણ વ્યાખ્યાનમાળાને, આ પર્યુષણ પૂર્વેની સ્પર્ધાઓને કેવી રીતે વધુમાં વધુ લોકોની સુધે પહોંચાડી શકીએ, કેવી રીતે એને લોકપ્રિય બનાવી શકીએ, એના આપણે એમની પાસેથી, તમામ પાસેથી સૂચનો લઈશું. આજે આપણી વચ્ચે આ ઓપન હાઉસ જેવું રહેશે, 10 વાગ્યાથી લગભગ ઓપન હાઉસ થઈ જશે, અને એમાં આપણે આજે એક એક કુમારપાળભાઈ આપની જાણ માટે આજે અમે એક બહુ મોટી નિબંધમાળાની શરૂઆત કરવા, એની સ્પર્ધાની અથવા તો એની લેખનની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે, અને તે છે કે સાંપ્રત જૈન ધર્મ, સમસ્યાઓ અને સમાધાન, એ વિષય ઉપર અમે કોઈ પણ લિમિટ વિના, એટલે શબ્દોની મર્યાદા વિના, એના બધા જ પહેલુંને એ સ્પર્શે. ભદ્રેશભાઈ ને કનેક્ટિવિટી ના કઈ પ્રશ્ન થયા છે? થોડો ક્ષણ.
સંભળાય તો સમય બોલવાનો છે, પૂછી શકતો? જી સર, બોલો ને. રશભાઈ કેટલો સમય છે જરા મને કહેજો. હા સર, જી અબાઉટ 45 મિનિટ્સ. ઓકે. આપણે શરૂ કરી શકીએ સર? તો હું આપને આમંત્રણ આપું અને આપ બોલીને શરૂ કરું હા, છું. નો પ્રોબ્લેમ, ચોક્કસ. મિત્રો, આપણી સાથે આદરણીય પદ્મશ્રી ડોક્ટર કુમારપાળ દેસાઈ સાહેબ આવી ચૂક્યા છે. આપણે સરને આમંત્રણ આપીએ કે આપનું આજનું વક્તવ્ય આપણને સમજાવો. જ્ઞાનમ શરણમ મમ, દર્શનમ ચ ચારિત્રમ ચ, તપ સંયમશ્ચ શરણો, શરણો ભગવાન મહાવીરો. આપણા સૌના હૃદયમાં બિરાજમાન એવા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરના અંશને વંદન કરીને આજે મારો આનંદ અભિવ્યક્ત કરું છું કે પરમ પૂજ્ય આચાર્ય શ્રી નંદીઘોષ વિજયજી મહારાજ સાહેબ પણ આજે અહીં છે, અને એ મારા આનંદમાં એ માટે વધારો થયો કે જેમ વિજ્ઞાનમાં પ્રયોગોની આવશ્યકતા છે, એવી જ એક આખી પ્રયોગની હારમાળા મારે આજે પ્રસ્તુત કરવાની છે. ભદ્રેશભાઈ અને નરેશભાઈ એમની એક જોડી આ એક સરસ કામ વર્ષોથી કરે છે અને એનું સુંદર ફળ પણ પ્રાપ્ત થયું છે, એ સૌનો આભાર માનીને મારી વાતનો પ્રારંભ કરું છું. મારો વિષય છે પ્રજ્ઞા, તપ અને ધ્યાનની પ્રયોગશાળા, એટલે પર્વાધિરાજ પર્યુષણ. આપ વિચાર કરો, એક ધનવાનના વિશાળ બંગલામાં અણધારી આગ લાગી, ઘરના નોકર ચાકરો બધા દોડી આવ્યા, પડોશીઓ પણ એમની મદદે આવ્યા, અને એક પછી એક સામાન જાનના જોખમે ઝડપથી બહાર કાઢવામાં આવે છે. કોઈએ ઘરમાંથી કિંમતી વસ્ત્રો પોતાની સાથે લીધા, કોઈએ મૂલ્યવાન અલંકારો સાથે લીધા, કોઈએ વળી સાચવીને તિજોરી લીધી, ઘરના કબાટ અને નાનામાં નાની ચીજ વસ્તુઓ એમણે બહાર કાઢી. બધાને આનંદ થયો કે આવી ભયાનક આગમાં પણ ઘરની કોઈ ચીજ વસ્તુને નુકસાન નથી થયું, બધું હેમખેમ બચી ગયું. નોકરો પણ આટલી બધી મહેનત કર્યા બાદ હાશકારો અનુભવતા હતા. એવામાં ઘરના બુઝર્ગને એકાએક ખ્યાલ આવ્યો કે સામાન તો સઘળો કાઢ્યો પણ ઘરના માલિક તો હજી અંદર રહી ગયા છે. ઘર વખરી મળી પણ ઘરનો માલિક ભૂલાઈ ગયો. કંઈક આવું જ જૈન ધર્મના અનુલક્ષે આપણે આજે વિચારવું છે. હકીકતમાં જૈન ધર્મ એ પ્રયોગનો ધર્મ છે, અને પ્રવચન હોય, ક્રિયાકાંડ હોય, ઉત્સવ મહોત્સવ હોય, એ સઘળું જ જરૂરી છે, પણ એની સાથે મહત્વ શિરમોરરૂપ કોઈ વસ્તુ હોય, કોઈ બાબત હોય, તો એ પ્રયોગ છે. જો માત્ર એ પ્રવચન જ હોત, માત્ર એ વ્યાખ્યાની વાત જ હોત, માત્ર એ સત્સંગ સુધી જ સીમિત હોત, તો આપ જ મને કહો કે 12.5 વર્ષ અને 15 દિવસ દરમિયાન પરમાત્માએ કેવું તપ કર્યું? પલાઠી વાળીને પોતાના સાધના કાળમાં પ્રભુ મહાવીર બેઠા કે સૂતા નથી, ક્વચિત જ ઉભળક પગે બેઠા હતા, અને મુખ્યત્વે ઊભા રહીને અને વિહાર કરતા કરતા સાધના કરતા હતા. એવા ભગવાન મહાવીર સ્વામીએ એમની સાધનાના 12.5 વર્ષ દરમિયાન કેમ કોઈ વ્યાખ્યાન આપ્યું નથી? આપ જરા વિચારો, કેમ કોઈ ઉપદેશવાણી વહાવી નથી? કારણ એટલું જ કે ભીતરમાં સતત પ્રયોગ કરે એની પાસે જ ધર્મ જાય છે. અને એ 12.5 વર્ષના ગાળા બાદ જે પ્રયોગોમાંથી નવનીત નીકળ્યું, એ એમણે લાંબા સમયે પોતાની દેશના રૂપે સૌને આપ્યું. અરે, આપ જાણો છો, સમવસરણમાં બેઠેલા પ્રભુ મહાવીરની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ હતી. આ એક અચ્છેરું એક મહા આશ્ચર્ય કહેવાય છે. તીર્થંકરની દેશના કદી વિફળ જાય નહીં,
તેમ છતાં ભગવાન મહાવીરની પ્રથમ દેશના વિફળ થયા બાદ એમણે નિરાતે અપાપા નગરી તરફ વિહાર કર્યો. એ કેમ પ્રભાવક નીવડી રહી પ્રથમ દેશના, તો એની કોઈ લેશ માત્ર ચિંતા પ્રભુએ કરી નથી. એ પછી અપાપા નગરીના મહાસેન વનમાં 11 મહાપંડિતોની સાથે જે વાર્તાલાપ કર્યો અને ગંધર્વાદની ઘટના બની, જૈન ધર્મની એક મહાન ઘટના, ત્યારે 4411 પુણ્યાત્માઓએ પ્રભુના ઉપદેશને સ્વીકાર્યો. છેક વિક્રમ સંવત પૂર્વે 500 વર્ષે વૈશાખ સુદ 11 એ દિવસ એ જૈન શાસનનો એક મહાન દિવસ છે. હવે જરા બીજો વિચાર કરીએ કે ભગવાન મહાવીર ગૃહસ્થાવસ્થામાં હતા ત્યારે પણ છેલ્લા 2 વર્ષ રાજમહેલની અંદર વનના ત્યાગી જેવું જીવન જીવતા હતા. એ પછી 12.5 વર્ષનો સાધના કાળ અને ત્યારબાદની એમના નિર્વાણ સુધીની ઘટનાઓ પર દ્રષ્ટિપાત કરીએ ત્યારે ખ્યાલ આવશે કે ભગવાનની વાણી બહુ ઓછી હોય છે. એમના અંતિમ ઉપદેશમાં શ્રી ઉત્તરાધેન સૂત્રના પ્રથમ અધ્યાયની 10મી ગાથામાં પ્રભુ સ્વયં એમ કહે છે કે બહુયમ મા ય આલવે, બહુ બોલવું જોઈએ નહીં. એટલે કે આ ધર્મમાં બોલવાનો એટલો મહિમા નથી જેટલો ભીતર પ્રયોગનો મહિમા છે. આચાર્ય સૂત્રમાં કહે છે કે જે વિચારપૂર્વક બોલે છે. બહુ બધા લોકોએ એન્ટર થવા માટે મને એ કરતા હશે. હેલો સર, આપ બોલવાનું ચાલુ રાખજો. હાજી, તો પ્રથમ આગમ આચરણ સૂત્ર એમાં શું કહ્યું છે? એમાં કહ્યું છે કે જે વિચારપૂર્વક બોલે છે તે ગ્રંથ છે, પણ મહિમા જે કઈ છે એ પ્રયોગનો છે. અને મારે આપને એ કહેવું છે કે પ્રયોગ હોવાથી જ પર્યુષણ પર્વ એ પર્વાધિરાજ કહેવાય છે. પર્વ એ પરિણામ છે. આપણે જાણીએ છીએ કે પરિણામ એક જ દિવસમાં આવે. એક ઘટના બનતી હોય, વ્યક્તિ પરીક્ષા આપતી હોય, એનો એક જ દિવસે એનું પરિણામ આવે, એટલે એનો મહિમા એક જ દિવસ પૂરતો હોય. પણ આપણે જાણીએ છીએ કે રામનવમી હોય કે જન્માષ્ટમી હોય, પરશુરામ જયંતિ હોય કે પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકનો દિવસ હોય, એ એક જ દિવસમાં સમાપ્ત થઈ જાય છે. ત્યારે આપ જ વિચાર કરો કે પર્યુષણ પર્વ એવું છે કે જે સળંગ 8-8 દિવસ સુધી ચાલે છે. દિગંબર સંપ્રદાયમાં તો 10 દિવસ સુધી ચાલતું હોવાથી એ 10 લક્ષણા પર્વ કહેવાય છે. આનો અર્થ એ થાય કે પર્વ એ પરિણામ છે અને પર્યુષણ એ પ્રયોગ છે. જગતમાં સૌથી વધુ પેટન્ટ ધરાવનાર થોમસ આલ્વા એડિસનનો વિચાર કરો તો ખ્યાલ આવશે કે એને કેટલાય દિવસો સુધી પ્રયોગ કર્યા બાદ એડિસને આ જગતને વીજળીનો દીવો આપ્યો, લાઈટ દીવો આપ્યો. અને ગ્રામોફોનની શરૂઆતના સ્વરૂપ સમો ફોનોગ્રામ શોધી આપ્યો. એ પોતાના પ્રયોગમાં 99 વાર નિષ્ફળ જતો, પણ ત્યારે એ કહેતો કે મારી સફળતા એ તો છે કે 100માં પગથિયે બેઠી છે. આથી પર્યુષણ એ પ્રયોગ છે, નથી કોઈ પ્રવચનનો તકાજો કે નથી કોઈ બાહ્ય તપનો અવસર. કારણ શું? પહેલી વાત, પ્રવચનને એક સીમા હોય છે. દરેક વ્યક્તિ પોતાની યોગ્યતા પ્રમાણે એ પ્રવચનની વાણી સહન સમજતો હોય છે, એમાં એના આગ્રહો પણ ભળતા હોય છે, એની સમજની કક્ષા પણ એ પ્રવચનને પામવામાં જોવી પડે, પોતાને થયેલા જ્ઞાન પ્રમાણે એ સ્વીકારે છે. ક્યારેક પ્રવચન દુર્બોધ પણ હોય, કઠિન પણ લાગે, અને ક્યારેક ઘણીવાર તો આમ સીધે સીધી વાત કરવાને બદલે એવી રીતે વાત થાય કે જાણે શબ્દોના આટા પાટા જોવા મળે. રમેશ એના પત્નીને એક વખત પૂછ્યું કે આજે ભોજનમાં શું આપીશ, ત્યારે એમના પત્નીએ કહ્યું કે ફ્રામ ફ્રેશ ચીલી રેડ ટોમેટોઝ વિથ ઇન્ડિયન ક્રિસ્પી થીન નૂડલ્સ. કેટલી અઘરી વાત થઈ. રમેશે ઓફિસ જઈને જોયું તો એ સેવ ટમેટાનું શાક હતું. તો એ રીતે જ્યારે તમે પ્રયોગ કરો ત્યારે એ એક યાત્રા છે,
અને યાત્રાનું પરિણામ ઘણા સમય મળે છે, પર્યુષણમાં, ક્રિયાકાંડ, કલ્પસૂત્ર વાંચન, તપ, એ સઘળું તો ખરું જ, પણ એનો અંત શું? એ અંતે તો આત્મશુદ્ધિ, આત્મદર્શન અને આત્મજાગૃતિ એ એની દીર્ઘ યાત્રાનું પરિણામ છે. આથી જ પ્રયોગને માટે 7 દિવસ, જેને આપણે સાધનાના 7 દિવસ કહીએ છીએ, અને પરિણામને માટે સિદ્ધિનો 1 દિવસ, જેને આપણે સંવત્સરીનો દિવસ કહીએ છીએ. ભગવાન મહાવીર સ્વામીએ સ્વયં કેટકેટલી બાબતમાં નવા પ્રયોગો કર્યા છે. જે વર્ધમાન છે એ જ પ્રભુનો અનુયાયી બની શકે, જે બદ્ધમાન છે એ મહાવીરનો અનુયાયી ન બની શકે. તો કેટકેટલા પ્રયોગો કર્યા, અને એ પ્રયોગોને તમે જુઓ તો ખ્યાલ આવશે કે ભગવાને સાધના જગતમાં એમ કહેવાતું કે ઘનઘોર જંગલની વચ્ચે કે પછી કોઈ પર્વતની એકલવાળી ગુફામાં એકલા રહીને સાધના કરવી જોઈએ. ભગવાન મહાવીર સ્વામીએ જગતને એક નવો પ્રયોગ આપ્યો. એમણે કહ્યું સાધના સર્વ સ્થળે થઈ શકે. જો સાધનામાં સાધ્ય ન દેખાય તો પછી તમને એ ગામમાં પણ ન દેખાય અને જંગલમાં પણ ન દેખાય. અને માટે જ એમણે કહ્યું કે વ્યક્તિ સાધના કરવા ઈચ્છે તે સમુદાયમાં રહેવા છતાં એકલી રહી શકે છે. ભગવાન મહાવીરે એમના પ્રયોગમાં બીજી વાત કરી. આ થોડા વખત પછી જૈન ધર્મના પરિવર્તનની વાત કરવાની છે, ત્યારે મારે આપને કહેવું છે કે આ વાત આપ જરૂર કરો કે સંપ્રદાયથી મુક્તિનો એક અદ્ભુત પ્રયોગ જૈન ધર્મએ જગતને આપ્યો. જગત આખું એમ કહેતું હતું, દરેક સંપ્રદાયો એમ કહેતા હતા, અમારા સંપ્રદાયમાં આવો, અમારા અનુયાયી બનો, અમે જેઓની પૂજા કરીએ છીએ એમની પૂજા કરો, અને તો જ તમને સદગતિ સાંપડશે અને તો જ તમને આ ભવ ભ્રમણમાંથી મુક્તિ મળશે. ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ એક એવો પ્રયોગ જગતને આપ્યો અને બતાવ્યું કે મુક્તિ સાથે સંપ્રદાયને, મુક્તિ સાથે સંપ્રદાયને અવિના ભાવી, એટલે એકના વિના બીજું ના હોય તે સંબંધ નથી. કેટલી મોટી વાત કરી છે. અને ધર્મને પણ સંબંધ નથી, મુક્તિ સાથે માણસ પ્રબુદ્ધ હોય તે જરૂરી છે. જો એ સુપ્ત હશે તો કોઈ પણ સંપ્રદાયનો, કોઈ પણ ધર્મનું એ પાલન કરશે તો પણ એને મુક્તિ મળશે નહીં. અને માટે જ પ્રભુએ વારંવાર કહ્યું, ગૌતમ સ્વામીને કહ્યું, પરણો પણ પરમાત્મા કહીશ. જો તમે પ્રબુદ્ધ બની જાઓ તો તમે સ્વયં ભગવાન બની શકો છો, અને ત્યારે એ સ્વયં ઈશ્વર અને પછીની ઉત્કૃષ્ટ સાધનાના આ અંતર પ્રયોગોથી એક નવો ઉપદેશ ગુંજી ઉઠ્યો. કયો ઉપદેશ છે? કેવી પ્રચંડ ક્રાંતિ છે! પ્રભુએ કહ્યું તું પણ મહાવીર બની શકે છે, માત્ર શરત એટલી કે જે માર્ગે આપ મહાવીર ચાલ્યા એ માર્ગે તારે જવું પડે. વિચાર કરો કે આ પ્રયોગ કેવી પ્રચંડ ક્રાંતિ સર્જી હશે. સંગમદેવના ઉપસર્ગની ઘટનાનું સ્મરણ કરો. એ ઘટના પૂર્વે પ્રભુ મહાવીર દ્રઢભૂમિ તરફ વિહાર કરતા હતા, ત્યારે એમની અપૂર્વ એકાગ્રતા, કષ્ટ સહિષ્ણુતા અને અચલ ધૈર્ય, આપ જુઓ આ બધા પ્રયોગોથી પ્રાપ્ત થયું. અચલ ધૈર્યને જોઈને દેવરાજ ઇન્દ્રએ ભરી સભામાં ગદગદ કંઠોમાં કહ્યું, શું કહ્યું? આવશ્યક નિર્યુક્તિ ગ્રંથ કહે છે કે ઇન્દ્રએ કહ્યું કે પ્રભુ, આપનું ધૈર્ય, આપનું સાહસ, આ જરા શબ્દો આપ જરા જોજો, આપનું ધૈર્ય, આપનું સાહસ, આપનું ધ્યાન અનોખું છે. માણસ તો શું, શક્તિશાળી દેવ અને દૈત્ય પણ આપને આ સાધનામાંથી વિચલિત કરી શકતા નથી. કઈ ત્રણ વાત કરી ઇન્દ્રએ? ધૈર્ય, સાહસ અને ધ્યાન, વાણીની વાત નથી. અને માટે જ યોગી મહાવીરના મૌન, ધ્યાન, ધૈર્ય અને સાધનાનો એને મહત્વ કર્યું. એક બીજી વિરલ ધ્યાનની વાત કરીએ કે સાધનાની પદ્ધતિમાં પણ પ્રભુએ કેવા નવા નવા પ્રયોગો કર્યા. વાદળ અને વાવાઝોડા વિના મેઘધનુષ સર્જાય નહીં એમ
એ જમાનામાં પ્રણાલી હતી કે સાધક એક સ્થળે રહીને સાધના કરે. જ્યારે યોગી ભારવીરે સાધનાની એક નવી પ્રણાલી આપી, પ્રભુ સતત વિહાર કરે છે, પરિભ્રમણ કરે છે, મન ધ્યાનમાં સ્થિર અને રાખે છે અને ચાલતા ચાલતા સતત ધ્યાનનો પ્રયોગ કરે છે. વળી વિચાર કરો તમે બીજી ક્રાંતિનો, કે એ બેસીને ધ્યાન નથી કરતા, પ્રભુ ઊભા રહીને ધ્યાન કરે છે. એનાથી ત્રીજી ક્રાંતિનો વિચાર કરો તમે, કેટલા પ્રયોગો. એક ધ્યાનની બાબતમાં કોઈ નિશ્ચિત સમયે ધ્યાન નહીં. કોઈ કહે કે ધ્યાનને માટે સવારનો સમય સારો, ત્યારે પ્રભુ સવાર હોય કે સાંજ અને ગમે ત્યારે પણ સાકાર અને નિરાલંબ ધ્યાન કરતા. ધ્યાન માટે શિથિલીકરણ આવશ્યક છે, ત્યારે તેઓ મોટે ભાગે કાયોત્સર્ગ મુદ્રામાં જ ધ્યાન કરતા. આ કાયોત્સર્ગ જગતનો સૌથી ઉત્કૃષ્ટ યોગ, જેમાં સૂક્ષ્મ શ્વાસ સિવાય, તમારા સૂક્ષ્મ શ્વાસ સિવાય શારીરિક, વાચિક અને માનસિક ક્રિયાઓનું આપોઆપ વિસર્જન થઈ જાય છે. આ એક અપૂર્વ પ્રયોગશીલતા અહીંયા જોવા મળે છે. અને એટલે મહાવીર ચરિત્ર વાંચીએ ત્યારે પદે પદે ધ્યાનનો મહિમા પ્રગટ થાય છે. પ્રભુ મહાવીરનો ચોથો ચાતુર્માસ પૃષ્ઠ ચંપામાં થયો. આ ચાતુર્માસમાં ચાર મહિના માટે આહારનો ત્યાગ કર્યો, તે આત્મચિંતન અને ધ્યાન મુદ્રામાં રહ્યા. શ્રાવસ્તી નગરીની બહાર ઠંડીમાં ભગવાન એની પરવા કર્યા વિના રાતભર ધ્યાનમાં રહ્યા અને સંગમે કરેલા 20-20 ઉપસર્ગો, પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગો. એ સમયે આપણા ગ્રંથો શું કહે છે, એ સમયે સુમેરુ પર્વતની માફક પ્રભુ મહાવીર ધ્યાનમાં અડગ રહ્યા. આ પ્રયોગોની જ્યારે વાત કરીએ ત્યારે બહુ મોટી વાત છે શ્વાસના પ્રયોગોની. એક ક્રોધી શ્વાસ સામે વાત્સલ્ય ભર્યો શ્વાસ શું કરી શકે, એ ચંડ કૌશિક અને પ્રભુ મહાવીરના એ પ્રસંગમાં તમે જોઈ શકો. એવી જ રીતે પ્રભુએ પ્રયોગ કર્યો વ્યક્તિના જીવનમાં યુ ટર્ન માટે, બહારથી ભીતરમાં જવાનું, બાહ્ય ઇન્દ્રિયોના શરણને બદલે આત્માના શરણમાં જવાનું. અને કહ્યું, આ પ્રયોગનું એક પરિણામ જુઓ, અને કહ્યું કે જેમ ભીતરમાં જશો તેમ આત્મસમૃદ્ધિની ઓળખ સાંપડશે. અને એ માટે શું કરવાનું, પહેલા દોષ દર્શન કરીને પોતાના દૂષણો દૂર કરવાનો પ્રયત્ન કરવો અને ધીરે ધીરે આત્મશુદ્ધિની પ્રસન્નતાનો અણસાર પામતા રહેવો. અને એક મોટો પ્રયોગ, જીવ બહાનાઓ રચીને કે વિકારોને વિસ્તારીને પોતાની જાતને સ્વયં છેતરતો હોય છે, ભગવાને જાતને છેતરવાનું નહીં, એમણે કહ્યું કે જાતને જાણવાનો પ્રયત્ન કરો. બહારની આંખોથી થતું દોષ દર્શન, દ્વેષ દર્શન કે દુરિત દર્શન બંધ થઈ જાય અને અંતરના અનુભવની એક એવી આંખ ખુલે કે જ્યાં દેહ અને આત્માની ભિન્નતા પ્રગટ થાય. દેહ સાધન છે, આત્મા સાધ્ય છે, અને એ સાધ્યનો પથ, હવે પ્રયોગ જુઓ, એ સાધ્યનો પથ તપ, ત્યાગ, અહિંસા અને સંયમથી ભરેલો છે. એક બીજો નવો પ્રયોગ કર્યો. કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી, કોઈ મારું નથી, કોઈ બીજાનું પારખું નથી. સ્વયં કલિકાલ સર્વગ્રહ હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં પ્રભુની સ્તુતિ કરતા એમ કહ્યું કે પ્રભુ તમે કેવા છો, ઇન્દ્ર ચરણોમાં નમસ્કાર કરતા હતા, ચંડ કૌશિક નાગ પગ પર ડંખ દેતો હતો, ઇન્દ્ર સેવા માટે આતુર હતા, ચંડ કૌશિક કોઈ વેરી આવ્યો છે એમ જાણીને પગ પર ડંખ મૂકતા, ડંખ મારતો હતો. અને શું કહે છે અહીંયા, આ બંને પ્રત્યે જેમનું મન સમાન છે, પોતાને મદદ કરનાર, નમસ્કાર કરનાર અને ડંખ દેનાર એવા પ્રભુ મહાવીરને હું નમસ્કાર કરું છું. એટલે કે આજ સુધી જે મિત્ર અને શત્રુના ભેદ હતા, એ શત્રુ પ્રત્યે સ્નેહભાવ દાખવીને એને મિત્ર બનાવે છે.
એક અર્થમાં કહું તો પ્રભુ મહાવીરે શત્રુ અને મિત્રની આખી વ્યાખ્યા જ બદલી નાખી. એમણે કહ્યું આજ સુધી હિંસાના ઘણા હિંસાના પ્રયોગો થતા, લોકો હિંસક રીતે જીવતા, યજ્ઞોમાં પ્રાણીઓનો વધ થતો, ત્યારે ભગવાને કહ્યું જેને તું હણવા માંગે છે. કેટલી મહાન વાત છે, આપ જોજો, જેને તું હણવા માંગે છે તે કોણ છે? તું કોઈના ઉપર પ્રહાર કરે છે, તારા સાબી વ્યક્તિ ઉપર પ્રહાર કરે છે? પ્રભુ કહે છે ના, તે તું પોતે છે. જેના પર તું શાસન કરવા માંગે છે તે પણ તું તારી જાત ઉપર શાસન કરે છે. જેને તું પરિતાપ સંતાપ આપવા, મુશ્કેલીઓ આપવા માંગે છે તે બીજું કોઈ નથી, તે તું છે. જેને તું મારી નાખવા માંગે છે તે પણ તું જ છે. અને આથી પ્રભુ મહાવીરની વાણી સાંભળો, આમ જાણીને સમજુ માણસ કોઈને હણતો નથી, કોઈના પર શાસન ચલાવતો નથી કે કોઈને પરિતાપ આપતો નથી. આ પ્રયોગોની એક વિરાટ શાળામાં એક નવો પ્રયોગ, વ્યક્તિને સામાન્ય રીતે ગુરુ હોય અને શિષ્ય તરફ અગાચ નહીં હોય, અને ઘણીવાર એવું પણ બને કે શિષ્યની ભૂલો એનો એને એની સામે આંખ મિચામણા પણ કરે, ત્યારે પ્રભુ મહાવીરની આ વિશેષતા તમે વિચાર કરો કે એમને શિષ્ય નહીં, કોણ પ્રિય છે? સાધક પ્રિય છે. મહાવીરને શિષ્ય નહીં પણ સાધના પ્રિય છે. અને એટલે જ જેને આંતરિક વૃત્તિઓનું ઉપર વિજય મેળવ્યો હોય તે મહાવીર એ પ્રિય છે. અને એટલે જ આપણે જાણીએ છીએ, એ વાતમાં વિશેષ નહીં કહું પણ આપ સૌ જાણો છો કે મહાવીર ગૌતમ સ્વામીને પોતાના પ્રથમ ગણધરને આવા જ્ઞાની પુરુષને આનંદ શ્રાવકની ક્ષમા માગવા નીકળે છે. એક જુદી વાત પ્રયોગની કે ભગવાન મહાવીરે આ જગતને અહિંસાનો એક વિરલ પ્રયોગ આપ્યો. દુર્ભાગ્ય આપણે એની ભવ્યતા અને સૂક્ષ્મતા કોઈને બતાવી શક્યા નથી. એ પ્રયોગ છે એ અહિંસાનો પ્રયોગ એ રીતે કે જગત આખું હત્યા, અંગછેદન કે યુદ્ધ અને આક્રમણમાં જ હિંસા જોતું હતું. એને માટે હિંસાની વ્યાખ્યા આ હતી કે કોઈ યુદ્ધ કરે, કોઈ આક્રમણ કરે, કોઈની હત્યા થાય. ભગવાને કહ્યું અને એ સમયની કલ્પના કરીએ ત્યારે ભગવાને શું કહ્યું? ભગવાને અહિંસાની વાત કરી અને અહિંસાની સાથે કહ્યું કે જેવી અહિંસા એવો જ અપરિગ્રહ, એ બંનેને એક આસને એમણે બેસા. એ અહિંસાના વ્યાખ્યાકાર નહોતા. પ્રભુએ માત્ર અહિંસાની વાત નથી કરી, પ્રભુએ માત્ર અહિંસા વિશે ઉપદેશ નથી વ્યવડાવ્યો, પ્રભુએ સ્વયં જગતને અહિંસાનો પ્રયોગ બતાવ્યો છે. અને એટલે એ પ્રયોગવીર છે. એમની દીર્ઘ તપશ્ચર્યા દરમિયાન તમે જુઓ કેટલા ઉપસર્ગો થયા, અને એમના ધ્યાનને સહેજે અવરોધી શક્યા નહીં. એમની ચેતના ધ્યાન સમાધિમાં કેન્દ્રિત હતી અને એટલે જ એ આંતરચેતનાને, એમની આંતરચેતનાને બાહ્ય કષ્ટનો અનુભવ થતો નહોતો, બલ્કે જીવનના એ કષ્ટોને એ હસતે મુખે સહન કરે છે. વિચાર કરો તમે, હિંસાના કેટકેટલા સ્વરૂપ આ ઉપસર્ગોમાં જોવા મળે છે. ભગવાનને અનેક ઉપસર્ગો થયા પછી, તે ગોવાળિયાનો હોય, ચંડ કૌશિકનો હોય, કઠપૂતનાનો હોય, કે નિર્દયી અનાર્યોથી ભરેલી લાડભૂમિના જંગલી લોકોનો હોય, આ ઉપસર્ગોમાંથી કેવું અહિંસા દર્શન પ્રગટ્યું છે. અને એટલે જ આ પ્રયોગ છે, બહુ મોટો અહિંસાનો જગતનો એક પ્રયોગ પ્રભુ મહાવીરે આપણને આપ્યો છે. અને માટે પ્રભુએ કહ્યું કે પ્રસન્નતા એટલે શું? પ્રસન્નતા એટલે તોફાનમાંથી મુક્તિ નહીં, પણ તોફાનની વચ્ચે પરમ શાંતિ. પોતાના જીવનને અહિંસાના સિદ્ધાંતની પ્રયોગ ભૂમિ બનાવી, અને એને કારણે જ એ વર્તમાનમાંથી મહાવીર બની શક્યા. આ અનેક ઉપસર્ગો એમના ધ્યાનને અવરોધી શક્યા નહીં. એમની ચેતના ધ્યાન સમાધિમાં કેવી, ક્યાં હતી ચેતના?
ધ્યાન સમાધિમાં જ કેન્દ્રિત રહી અને અહીં પણ એમણે જે ધ્યાનની વાત ઇન્દ્રએ સભામાં કરી હતી એ જ ધ્યાનની વાત અહીંયા ધ્યાન સમાધિમાં એમની કેન્દ્રિત ચેતના હતી અને માટે ધ્યાનનો મહિમા કરી. ઉપસર્ગોની અગન જ્વાળાઓ વચ્ચે પણ તેઓ સહેજે ડગ્યા નહીં અને આ જગતને અહિંસાનું વિરાટ આકાશ બતાવ્યું. અને એથી વધારે હિંસાની એક જુદી વ્યાખ્યા આપી. આ કેટલું મહાન પરિવર્તન છે. દુર્ભાગ્ય આપણે આની પાસે પહોંચ્યા નથી. અને એમણે કહ્યું કે હિંસા કઈ એકાંત દ્રષ્ટિ અને મિથ્યા સંગ્રહ. એમણે કહ્યું કે જીવઘાત અને મનોમાલિન્ય જેવી રીતે હિંસા કરે છે. કોઈને મારી નાખો, કોઈના ઉપર વેર રાખો, એ જેમ હિંસાનું રૂપ છે એવી જ રીતે, આપ સાંભળજો, એવી જ રીતે અનેકાંત દ્રષ્ટિને ભૂલીને એકાંત દ્રષ્ટિ રાખો, મારું એ જ સાચું એમ કહો, એને માટે તમે એક ગાંઠ બાંધો મનમાં, તો એ અને એકાંત દ્રષ્ટિ રાખો અને મિથ્યા આગ્રહ રાખો, તે હિંસા છે. વાહ, ક્યા વાત! આપ જગતમાં જોજો ક્યારેક કે કોઈએ આવી અહિંસા અને હિંસાની વ્યાખ્યા આપી છે. આગ્રહો, પૂર્વગ્રહો, આત્યંતિક વિચારસરણી આજે આપણે સૌ કોઈ અનુભવીએ છીએ, એ આતંકવાદનો પ્રશ્ન હોય કે બીજા પ્રશ્નો, તો એ આગ્રહો, પૂર્વગ્રહો અને આત્યંતિક વિચારસરણી એ હિંસાનો જ એક પ્રકાર છે. આ પ્રભુ મહાવીર પહેલા કોઈએ કર્યું છે. ને માટે હું આપને કહું છું કે આ પ્રભુ મહાવીરની પ્રયોગશાળામાં તમે જુઓ પહેલા કેટલા દેહ પરના પ્રયોગો છે, કાયોત્સર્ગ વગેરે દ્વારા, કાયોત્સર્ગ ધ્યાન એના દ્વારા શ્વાસના પ્રયોગો છે, ઉપસર્ગો દ્વારા મિત્રતા અને અહિંસાના પ્રયોગો છે, અને છેલ્લે એમણે મનના પ્રયોગોની વાત કરી છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે ઈચ્છા નિરોધ તપથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રભુ કહે છે કે ઈચ્છાઓ તો આકાશ જેટલી અનંત છે અને તેથી એના પર અંકુશ મૂકવાનું આપણને કહ્યું છે. આ માનવ મનની ચિકિત્સા, એક એક ઉપસર્ગ એ કોઈ સામાન્ય ઘટના નથી. આ માનવ મનની ચિકિત્સા એ પ્રત્યેક પ્રયોગના પ્રારંભે કરે છે. દ્રવ્ય અને ભાવનો ભેદ પ્રભુએ બતાવ્યો, તેવો એક નવો પ્રયોગ છે. દ્રવ્ય ક્ષમા અને ભાવક્ષમા આપ સૌ જાણો છો. દ્રવ્ય ક્ષમા એ આડંબરથી, વ્યવહારથી, હૃદયના કોઈ પણ સ્પંદન વિના ક્ષમા માગે એ દ્રવ્ય ક્ષમા છે. આજે તો આપણે, હું એમ માનું છું કે ક્ષમાથી ઘણા દૂર ચાલ્યા ગયા છે, કારણ કે આપણી ક્ષમા એ સગવડિયા ક્ષમા બની ગઈ છે, એ વોટ્સએપ વાળી ક્ષમા બની ગઈ છે. આપણે કોઈ એકાદ શત્રુને મિત્ર બનાવવાનો એ દિવસે પ્રયોગ કરતા નથી. ત્યારે એ દ્રવ્ય ક્ષમા છે કે જે માત્ર આડંબરથી કરવામાં આવે, વ્યવહારથી કરવામાં આવે. જ્યારે ભાવક્ષમા હોય તો એ સાચા દિલની ક્ષમા છે. અને માટે જ પ્રભુએ કહ્યું કે તમારા જીવનમાં આવી ભાવક ક્ષમા હોવી જોઈએ. મનની વાત કરતા કરતા પ્રભુ કામનાની વાત કરે છે અને કામનાઓને જે જાણે છે અને જેને છોડી શકે છે એ જ આ જીવનમાં દુઃખનો પાર પામી શકે છે. એક બીજો પ્રયોગ પ્રભુએ કર્યો. તમે જો કેવા પ્રયોગવીર, જગતને કેટલા નવા દર્શનો આપ્યા, જગતને કેટલી નવી વિચારધારાઓ આપી, જગતને કેટલા નવા રસ્તાઓ બતાવ્યા વિશ્વના કલ્યાણ માટે, બ્રહ્માંડના કલ્યાણ. એ છે આત્માનો પ્રયોગ એક. અને એ પ્રયોગ એટલો ગહન છે, પ્રભુએ જે આત્માનો પ્રયોગ આપણને બતાવ્યો છે એ જેટલો ગહન છે અને એટલો વ્યાપક છે કે જૈન ધર્મને આપણે આત્મધર્મ તરીકે ઓળખીએ છીએ. એમાં આત્મા વિશેની વિસ્તૃત વિચારણા મળે છે. એ આત્માનો મૂળ ગુણ જ્ઞાન છે, સ્વભાવે શુદ્ધ એટલે રાગ દ્વેષથી રહિત છે, એ અનંત શક્તિયુક્ત છે. અને આત્મા જ આત્માના શુદ્ધ જ્ઞાન વડે, આત્મા જ આત્માના શુદ્ધ જ્ઞાન વડે આત્માના સુખ અને આનંદને અનુભવે છે. જરા ભગવતી શતકમાં આત્માના 8 પ્રકાર આપ્યા છે.
द्रव्य आत्मा, ज्ञानी आत्मा, कषाय आत्मा, दर्शन आत्मा, योग आत्मा, चरित्र चारित्र आत्मा, उपयोग आत्मा अने वीर्य आत्मा, वीर्य आत्मा। आ आठ प्रकार बतावे छे ભગવાને। એક મહાન પ્રયોગ કર્યો એ આત્મનિર્ણયનો અધિકાર, કદાચ આજની દુનિયાને માટેનો એક મોટો સંદેશ, આજના માનવીને માટેનો એક મોટો સંદેશ એ છે કે તમને તમારા ભાગ્યનો નિર્ણય તમે પોતે જ કરી શકો છો। સુખ અને દુઃખ એ બંને તમારી સૃષ્ટિમાં છે, તમે જ તમારા મિત્ર અને તમે જ તમારા શત્રુ છો। આ નિર્ણય તમારે કરવાનો છે કે તમારે શું બનવાનું છે, તમારે જિંદગીની રેસમાં દોડવું છે કે પછી પ્રભુની ગ્રેસ માટે પ્રયત્ન કરવો છે। આપ જાણો છો મોટા ભાઈ નંદીવર્ધનના કહેવાથી, નંદીવર્ધને કહ્યું કે હમણાં પિતા રાય સિદ્ધાર્થની વિદાય થઈ અને તમે વિદાય લેશો વર્ધમાન, તો એ મારાથી સહન નહીં થાય। ત્યારે પ્રભુ મહાવીર 2 વર્ષ સુધી સંસારમાં રહ્યા, પણ એ કેવું જીવન જીવ્યા એનો ક્યારે વિચાર કર્યો ખરો? એ આંતરિક સ્વતંત્રતા ભર્યું જીવન જીવ્યા। મહેલમાં હતા છતાં વનમાં રહેતા હોય એ રીતે રહ્યા। એમના કાકા સુપાર્શ્વ ભાઈ નંદીવર્ધન અને અન્ય મિત્રોએ શું કહ્યું એમને મહાવીરને જોઈને? પ્રભુ કોઈ વાણીની ધારણ નહોતી બાબત, મહાવીરને જોઈને કાકા સુપાર્શ્વ ભાઈ નંદીવર્ધન અને અન્ય મિત્રોએ કહ્યું, કુમાર વર્ધમાન તમે સતત ધ્યાનની મુદ્રામાં બેસી રહો છો, મનોરંજન શા માટે નથી માણતા? આવું પ્રશ્ન કરે વર્ધમાનને। ત્યારે રાજકુમાર વર્ધમાને કહ્યું, ચંચળ એવા મન, વાણી અને શરીર મને પરતંત્ર બનાવી રહ્યા છે અને મારો આત્મા, આ મારો આત્મા કેવો છે એ સ્વતંત્રતા માટે ઉત્સુક છે। હું તેમની ચંચળતામાં, વાણીની ચંચળતા, શરીરની ચંચળતા, એને માટે પ્રભુ કહે છે હું એમની ચંચળતામાં સહયોગ આપવા અસમર્થ છું। એમણે બતાવ્યું કે આત્માનું સમાધાન આત્મામાં છે, પૂતગલમાં નથી। પોતાનું સમાધાન પોતે જ પોતાના દ્વારા જ પ્રાપ્ત થઈ શકે। સ્પિરિચ્યુઅલ ગ્રોથને માપવા માટે ઇન્ટ્રોસ્પેક્શનનું થર્મોમીટર જોઈએ, આવી મહાન વાત એમ કરી। આ ભગવાને જેટલી અહિંસાની વાત કરી છે એટલી જ આત્માનું શાસનની વાત કરી છે, અને આને જ હું પ્રયોગ કહું છું આપણી પાસે, પરંતુ આપણું ધ્યાન એ તરફ ગયું નથી। એ આત્માનું શાસન કેવું છે? એ આત્માનું શાસન બહારથી લાદેલું નથી, પણ ભીતરમાંથી પ્રગટેલું છે। આ બહાર અનુશાસનને કોઈ જોતું નથી, બીજાનો ભય પણ હોય છે, એ ગુપ્તપણે છુપાઈને કરવામાં આવે છે। જ્યારે અંતરંગ અનુશાસન, એને માટે આપણા ગ્રંથોએ શબ્દ વાપર્યો છે, અકૂતો ભય હોય છે, કોઈ એ જુએ કે ન જુએ એની કોઈ પરવા હોતી નથી। કેમ? કારણ કે એ પોતાના આત્માની સાક્ષીએ એનું પાલન કરે છે, અને આથી જ કોઈ વ્યક્તિ કે શાસ્ત્રનો ભય નહીં, માણસને શેનો ભય હોવો જોઈએ? આપણે આવા ભયથી જ ઘણીવાર આપણા સંતાનોને ધર્મ તરફ વાળવાની ખોટી કોશિશ કરતા હોય છે। ત્યારે કહ્યું કે માનવીને વ્યક્તિ કે શાસ્ત્રનો ભય નથી, પરંતુ પોતાની અધોગતિનો ભય હોવો જોઈએ, જેની પાસે આત્માનું શાસન નથી એનું। અને આથી જ ભગવાન મહાવીરે પોતાના શિષ્ય સમુદાયને કહ્યું, અનુશાસનનો ભંગ કરનાર એટલે કે સત્યને અસત્ય કે અસત્યને સત્ય સ્થાપિત કરનાર, સાચાને ખોટું બતાવનાર ને ખોટાને સાચું બતાવનાર, એનું શું થાય છે? પ્રભુ કહે છે એ અનંત સંસારમાં ભ્રમણ કરે છે। તેથી અનુશાસનના પાલનમાં તમે પોતે આત્માનું જે અનુશાસન કરો એમાં કોને રાખશો? આત્માને જ સાક્ષી રાખો। અન્ય પર પ્રભુત્વ મેળવવાને બદલે તમારી જાત પર તમારી હકુમત કરો, પોતાના શરીર ઉપર, પોતાની વાણી પર અને પોતાના મન પર સંયમ રાખો, અને આવા સંયમ અને તપ દ્વારા આત્મા ઉપર શાસન કરો। તમે જો આત્માનું શાસનની વાત
એ કદાચ હાજરી આ વ્યાધિગ્રસ્ત વ્યસ્ત ત્રસ્ત એવી દુનિયામાં જ્યાં મોબાઈલનો અતિ વપરાશ થતો હોય, જ્યાં કેફી દ્રવ્યો હોય, જ્યારે એ આ ભયો બતાવીને વ્યક્તિમાં આત્માનું શાસન જે જાગૃત કરવું જોઈએ એ એ જરૂરી છે. અને એટલે જ કહ્યું કે સંયમ અને તપ દ્વારા આત્મા પર શાસન કરો. એ સારું નથી કે કોઈ વ્યક્તિ વધ અને બંધન દ્વારા તમારા પર શાસન કરે. તમારું ભીતરનું શાસન હોવું જોઈએ. અને આપ જુઓ કે પ્રભુની કેવી વિરાટ દ્રષ્ટિ. આજે તમે જેને લોકતંત્ર કહો છો, આપણે જેને લોકશાહી કહીએ સાદા શબ્દો, એમાં કોનું મહત્વ છે? સૌથી વધુ મહત્વ લોકતંત્રમાં આત્માનું શાસનનું છે. અને એ આત્માનું શાસન કઈ રીતે પામી શકાય એ છે તમને પ્રભુ મહાવીરના પ્રયોગોમાં પ્રગટ થાય છે. એટલે મારે આપણે એ કહેવું છે કે આત્માનું શાસનના, સાચી લોકશાહીના, સાચા લોકતંત્રના, માનવીના સાચા જીવનના, બંધનથી દૂર એને રાખવાના જે મહાન પ્રયોગો છે એના પ્રવર્તક એ પ્રભુ મહાવીર છે. અને એ પ્રયોગોની પરાકાષ્ઠા ક્યાં આવે છે? આત્માનું શાસનની પરાકાષ્ઠા ક્યાં? માત્ર પ્રભુ આત્માનું શાસનની વાત કરીને થોભી નથી કરતા. એમને તો આપણને એક પ્રયોગોની એક વિરાટ હારમાળ આપી છે. આપણું દુર્ભાગ્ય છે કે આપણે કોઈ એક વાતને પકડીને બેસી ગયા. એમણે આ આત્માનું શાસન પછીથી એની એના પ્રયોગની પરાકાષ્ઠા બતાવી આત્મા એ જ પરમાત્મા એ વિચાર. આમ જ્ઞાન આત્મા છે, દર્શન આત્મા છે, ચારિત્ર આત્મા છે, ભગવાનનો સમગ્ર ધર્મ તમે જુઓ તો એ આત્મામય છે. એમનો સમગ્ર ઉપદેશમાં પણ આત્માની વાત છે. આત્મજિજ્ઞાસા અને આત્મોપલબ્ધિની ભાવના પ્રબળ બને તેની વાત છે. અને એટલે જ આપણે કદાચ પેલી સુંદરતાની શોધમાં આખી પૃથ્વીને ખૂંદી વળીએ તો પણ આપણી અંદર નહીં રહેલી હોય તો એ સુંદરતા આપણને હાથ લાગવાની નથી. પ્રભુએ એ સમયે બતાવ્યું, દેહ નહીં, મન નહીં, સમૃદ્ધિ નહીં, સંપત્તિ નહીં, પણ તારો આત્મા જ તારી શાંતિનો સ્રોત છે. તને ભૌતિક સામગ્રી કદાચ સુખ આપશે પણ એ ચીર શાંતિ નહીં આપી શકે. ચીર શાંતિ માટે તો ભીતર નજર કરવાનો પ્રયોગ કર. તારો કણે કણ શાંતિરૂપ બની રહેશે. જ્ઞાન પ્રદર્શન નથી, એમાં પ્રભાવ દર્શન નથી, પણ આ તો એક પ્રયોગશાળા છે જેમાં તમે, જે પ્રયોગશાળામાં તમારે જ્ઞાન નથી બતાવવાનું, પોતાની જાતનું અહંકાર નથી પ્રગટ કરવાનો, પોતાનો પ્રભાવ નથી દાખવવાનો, પણ એમાં એ શું કરવાનું છે? આ પ્રયોગશાળા એવી છે કે જેમાં તમે તમારા પોતાની જ ખોજ કરો છો અને ત્યાં એ વચન અને પ્રવચન રૂપાંતર પામે તો જ એ પ્રયોગશાળાનો પ્રયોગ સાર્થક કરાય. તપની વાત કરો કે કેટલા પ્રયોગો છે પ્રભુ, કદાચ આ એક પ્રવચન અધૂરું કહેવાય મારે માટે. કેટલા તપની વાત કરી. તપ એ આત્મસાધનાનું અમુક શાસ્ત્ર છે. બહાર અને ભીતરનું સાયુજ્ય સાધતું દ્રઢ અનુસંધાન છે. અને એટલે જ ભગવાન મહાવીરનો એક મહાન પ્રયોગ એ તપ છે. અને તેઓ શું કહે છે સાંભળીએ. એ કહે છે કે તપથી આત્માનું શુદ્ધિકરણ કરો. અથવા પ્રભુ અન્ય સ્થળે કહે છે કે તપ દ્વારા શરીરને કૃશ કરો અને ભોગ વૃત્તિને જર્જરિત કરો. અથવા એક અન્ય જગાએ કહે છે કરોડો ભાવના સંચિત કર્મ તપશ્ચર્યાથી નષ્ટ થાય છે. ત્યારે ઈચ્છા નિરોધ તપથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ મારે આપને કહેવું છે કે તપ એ પણ પ્રભુની પ્રયોગશાળાનો એક મહાપ્રયોગ છે. અને એમાં તમે કઈ રીતે તમારી ઈચ્છાથી આત્મા સુધી પહોંચો છો એની યાત્રા તે તપ. તપમાં આ ઘટનાઓ ઘટવી જોઈએ, આ બધા પ્રયોગો થવા જોઈએ. અને પ્રભુ કેવા સ્ટેપ બતાવે છે, કેવા પગથિયા બતાવે છે, એટલે ક્રમિક પગથિયા પ્રભુએ બતાવે છે. આ પ્રયોગ છે. પહેલું ઈચ્છા નિરોધ, પહેલું કામ ઈચ્છા નિરોધ. બીજું કામ ઇન્દ્રિય અંકુશ. ત્રીજું કાર્ય મન પર અંકુશ.
ચોથું ચાર ગતિમાં લાગતા કુસંસ્કારોને દૂર કરવા, પાંચમું કર્મ જળને શોષવા અને આત્માને પોષવા, અને અંતે રોજ કોઈને કોઈ તપ માટેની આત્મિક તૈયારી કરવી. અહીં મારે કહેવું જોઈએ કે ભગવાન બુદ્ધે પણ આવી જ તપશ્ચર્યાનો ઘોર માર્ગ શરૂ કર્યો હતો. એમનું શરીર અત્યંત કૃશ બની ગયું, એટલું બધું સુકાઈ ગયું કે ચાલતા હોય ત્યારે એમના શરીરમાં હાડકાનો ખડખડ અવાજ આવતો, પેટની ચામડી પીઠની ચામડીની લગોલગ થઈ ગઈ હતી, આંખો એટલી ઊંડી ઉતરી ગયેલી કે નાના બાકોરા જેવી લાગતી હતી, અને તપશ્ચર્યાને કારણે વારંવાર બેભાન થઈ જતા. આપણે જાણીએ છીએ કે પેલી એક ગાયિકા પસાર થતી હતી ને એને કહ્યું કે તાર વધારે પડતા ખેંચીને મજબૂત કરીએ તો એ તાર તૂટી જશે, અને એના પરથી ભગવાન મહાવીરની જે ભાવના હતી તપની, અને અહીંયા બુદ્ધની જે ભાવના છે, એ બુદ્ધને થયું કે તપશ્ચર્યામાં મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ જેથી મૂર્છિત ન થઈ જવાય, અને એમણે આપણને તપની બાબતમાં મધ્યમ માર્ગ બતાવ્યો. કેટલાક લોકો એમ કહે છે કે આ મધ્યમ માર્ગ તપમાં હોવો જોઈએ, પણ હું માનું છું કે જો ભગવાન બુદ્ધની વિચારધારા ના સંદર્ભમાં ભગવાન મહાવીરની જો તપશ્ચર્યા છે એ સૌ જુદો અભિગમ છે, અને એ જુદો અભિગમ એ છે કે બંને મળ્યા નહીં, દુર્ભાગ્ય એક જ નગરના બે જુદા ઉદ્યાનમાં હતા, છતાં પણ ભગવાન બુદ્ધે તપશ્ચર્યાને ઇન્દ્રિય પરના સંયમ અને મનની નિર્મળતા માટે સ્વીકારી, જ્યારે ભગવાન મહાવીરે બહુ મોટી વાત કરી, કર્મની નિર્જરા માટે તપશ્ચર્યાને સ્વીકારી છે, અને એ મહત્વની વાત આપણે ભૂલવી જોઈએ નહીં. ભગવાને ક્યાં મૂકી આ વાત? એમને કહ્યું કે તપશ્ચર્યા એ તમારા ચિત્તની પ્રસન્નતા સાથે જોડાયેલી છે. શ્રી દસ વૈકાલિક સૂત્રમાં પ્રભુ કહે છે, દરેકે પોતાની શક્તિ દ્રઢતા શ્રદ્ધા આરોગ્ય તથા ક્ષેત્ર અને કાળને સમજી વિચારીને પોતાના આત્માને શક્તિ તપ કરતા પહેલા દ્રઢતા શ્રદ્ધા આરોગ્ય ક્ષેત્ર અને કાળ આટલી વસ્તુને જોડીને પછી પ્રભુ કહે છે એ સમજી વિચારીને પોતાના આત્માને તપમાં જોડવું જોઈએ, અને એટલે જ એ આ પ્રકારના તપની વાત છે. જેમ ઉપાધ્યાયજી કહે છે આપણને જ્ઞાનસાર અષ્ટકમાં કે ચિત્તમાં દુર્ધ્યાન ન આવી જાય, યોગોને હાનિ ન પહોંચે અને ઇન્દ્રિયો ક્ષીણ ન થઈ જાય ત્યાં સુધી તપ કરવું જોઈએ. જો જ્ઞાન બરાબર પચાવ્યું ન હોય તો અહંકાર જન્મે, એમ તપ જો આત્મસાત થયો ન હોય તો શું થાય? તો જડતા યાંત્રિકતા અને ક્રોધ જાગે છે. મારે આપને એ કહેવું છે કે જૈન ધર્મમાં તપને ઉત્કૃષ્ટ મંગલમાં સ્થાન આપ્યું છે, પંચાચારમાં સ્થાન આપ્યું છે, નવપદમાં સ્થાન આપ્યું છે અને 20 સ્થાનકમાં સ્થાન આપ્યું છે. આહાર સાથે માત્ર આહારનો ત્યાગ નથી, તપમાં કષાયો અને વિષયોના ત્યાગની વાત છે. અને ત્યારે એ જોઈએ કે પ્રભુએ કેવા ભીતરના પ્રયોગો બતાવ્યા છે. એમનો ધ્યાનનો પ્રયોગ, ભગવાનની તપશ્ચર્યામાં આ ધ્યાનનો કેવો અપૂર્વ સંગમ સદાયો હતો એનો આપણે વિચાર કરીએ. તેઓ અનુત્તર ધ્યાનના આરાધક હતા. ઉપવાસે બાહ્ય તપમાં સ્થાન ધરાવે છે અને ધ્યાન એ આભ્યંતર છે, પણ આજે બની ગયું છે એવું કે બાહ્ય તપ ઉપર વધુ ભાર મુકાય છે અને આભ્યંતર તપની એટલે કે ધ્યાનની ઉપેક્ષા થાય છે. ભગવાનના અનેક પ્રયોગો એની વાત કરીએ, ઉપવાસનો પ્રયોગ, તપની સાથોસાથ ધ્યાનને રાખવું તો જ તપશ્ચર્યા પૂર્ણ થાય, અને ધ્યાન અને તપનો અપૂર્વ સંગમ એ જ પ્રભુને દીર્ઘ તપસ્વી તરીકે ઓળખાવે છે. અને આવા પ્રભુ, એમના આટલા બધા પ્રયોગો, પ્રભુ મહાવીરનું જીવન મારી દ્રષ્ટિએ આ માનવ જાતને ના કલ્યાણ માટેના, આ સમગ્ર બ્રહ્માંડના કલ્યાણ માટેના એક પ્રયોગોથી ભરેલું છે. એ પ્રયોગોનું નવનીત આપણે મેળવીએ એ જરૂરી છે. એ અહિંસાને આપણા જીવનમાં, આપણા વ્યવહારમાં ને આપણા વર્તનમાં ને આપણા વિશ્વમાં મૂકીએ. એ અપરિગ્રહને આપણે એક જગતના આદર્શ તરીકે બતાવીએ અને પરિગ્રહમાં દોડતા જગતને બતાવીએ કે જીવન જીવવાની આ મોટી રીત છે. આમ એક એક બાબત તમે જોશો જૈન ધર્મની તો એમાં પ્રયોગ છે, અને એટલે જ
અહીં નિરોધ, ચિત્તવૃત્તિના નિરોધની તમે વાત કરો, પણ એની સાથે સ્થિરતાની વાત છે. અને સૌથી મોટી વાત પ્રયોગશાળા, પ્રજ્ઞાની પ્રયોગશાળા. આઇન્સ્ટાઈને કે આઇઝેક ન્યૂટને પોતાની પ્રયોગશાળામાં વિજ્ઞાનના પ્રયોગો કર્યા, પ્રભુની પાસેથી એમની પ્રજ્ઞાના પ્રયોગો આપણને પ્રાપ્ત થાય છે. અને એને કારણે જ પ્રતિક્રમણ હોય, પ્રાયશ્ચિત્ત હોય, વિનય હોય, કરુણા હોય, મુદિતા હોય, કે આ બધું ક્યાંથી થાય, એ બધું થાય છે આપણા હૃદયની પ્રયોગશાળામાં, આપણા આત્માની પ્રયોગશાળામાં. એ પ્રયોગશાળાની એમને વાત કરી, અને માટે આપણે એ વિચાર કરવો છે કે આપણા જીવનમાં બહુ બાહ્ય નંબર વગર, બાહ્ય ક્રિયાઓથી થોડાક મુક્ત થઈને પ્રભુએ કરેલા આવા અદ્ભુત પ્રયોગો જાણીએ, સમજીએ અને જગતને આપીએ. નમસ્કાર. જય શ્રી. વાહ વાહ, બહુ સુંદર ભદ્રેશભાઈ. હા, હું સાહેબને સાંભળવામાં એકદમ તલ્લીન હતો. સાહેબ આપે બહુ જ સુંદર વાત બહુ જ સરસ રીતે થોડા સમયની અંદર કરી છે, અને ખાસ તો આપણે આપે આપને મળેલા સમય કરતાં પણ ઓછો સમય લઈ અને આજની આગળની કાર્યવાહી કરવા માટેની સુગમતા કરી આપી છે. પરંતુ વર્ષો વર્ષ, અને ખાસ તો મારી આજે જોડાયેલા તમામને વિનંતી છે કે સાહેબનું આવતીકાલે પણ પ્રવચન માળા જુદી જુદી જગ્યાએ શરૂ થશે. 1-8 વાગે સાહેબ છે, આપણે જે રેગ્યુલરલી પર્યુષણ સવારે શરૂ 8 વાગે ગુજરાત સમાચારના જીએસટીવી ઉપર છે, રોજ ગુજરાત સમાચારના જીએસટીવી ઉપર. ટેલિવિઝન જીએસટી, હા, હું આપને છે. વિગત મોકલી આપીશ, નહીં તો આપના પેલા. હા, અને હું બધું અમારા બધા ગ્રુપોમાં હું મૂકી દઈશ. પરંતુ આ ઉપરાંત પણ સાહેબજીના આપણા પર્યુષણ વ્યાખ્યાન માળાની અંદર જાત જાતના જે એમના લેક્ચર્સ, જે એમની ઝૂમ મીટિંગો હોય છે, તેના સમાચાર પણ આવતા જ રહે છે. અને આપણે બધાએ જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે એ જરૂરથી જોવા જોઈએ, સાંભળવા જોઈએ, એમાં ભાગ લેવો જોઈએ. કદાચ ન સમજાય એવી વાતોને સાઈડ પર મૂકીશું તો પણ ક્યારેક એ સમજાશે, અને સમજાતી વાતોનો તો આપણે એને અમલમાં મૂકી શકીશું. આજનું જે આ પ્રવચન છે તે આજે ભલે જેટલાએ પણ માણ્યું હોય તેટલાએ, પણ આવતીકાલે સવારે જ્યારે યુટ્યુબ પર આવશે, આપ આપણા મિત્રવર્ગની અંદર, આપ આપણા સંઘમાં, સમાજમાં કે પરિવારમાં એને સૌથી વધુ સાંભળે તેવી વ્યવસ્થા કરજો, ફોરવર્ડ કરજો, લાઈક કરજો, કે જેથી કરી અને આ પ્રવચનોનો સૌથી વધુ લાભ, કારણ કે આ ઉંમરે પણ અબાઉટ સર એ મોર ધેન 85 ઓર નિયર ટુ 85, 82 82, હા 82 ઉંમરે પણ સાહેબજી આપણે એમના ઘરેથી એમના આ પરમેનન્ટ ઓફિસ પર આવી અને આટલા રાતનીના ટાઈમે આપણે માટે જ્યારે જહેમત ઉઠાવે છે ત્યારે આપણી પણ ફરજ બની રહે છે કે આપણે એને મેક્સિમમ ફોરવર્ડ કરીએ, સાંભળીએ, સંભળાવીએ અને એનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરીએ, તો જ આપણા જૈનના જે ઉત્તમોત્તમ પ્રિન્સિપાલ સિદ્ધાંતો છે, કે જે વૈશ્વિક સિદ્ધાંતો છે, ગ્લોબલ પ્રિન્સિપલ્સ છે, તેનો વધુ ને વધુ પ્રચાર અને પ્રસાર થશે. સાહેબ ખૂબ આપને પ્રણામ, અને હવે પછી